થી ગીરના સાવજો ઉપર જોખમ આવી પડ્યું છે। પ્રદૂષણને મામલે હાઈકોર્ટમાં પીઆઈએલ કરાઈ। ગીરના સાવજો જે નદીનું પાણી પીવે છે તે ગીર સોમનાથની હિરણ નદીમાં પ્રદૂષણ ઠાલવવાનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે। એક અરજદારે આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાંથી પસાર થતી અને એશિયાટિક સિંહ પણ જે નદીના પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે તે સ્વચ્છ હિરણ નદીને પ્રદૂષિત કરવાના સંવેદનશીલ મામલાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની રીટ અરજી દાખલ થઈ, ત્યારે આ પીઆઈએલમાં રાજ્ય સરકાર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના પક્ષકારોને જોડવામાં આવ્યા છે, જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે। ત્યારે સ્થાનિકોએ પ્રદૂષિત પાણી મામલે ખૂબ જ આક્રોશ સાથે પોતાની આપવીતી વર્ણવી હતી। ત્યારે એક તરફ ગીરની હિરણ નદી પ્રદૂષિત થઈ રહી છે અને માનવજીવ અને વન્યજીવોના આરોગ્ય પણ જોખમમાં રહ્યા છે। હિરણ નદીના પાણીનો ઉપયોગ એશિયાટિક સિંહ પણ કરે છે, જેનાથી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો અરજીમાં ઉલ્લેખ છે। ગુજરાતની ઓળખ એવા એશિયાટિક સિંહ પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરતા હોવાનો અરજીમાં ઉલ્લેખ છે। બીજી તરફ તાલાલા નગરપાલિકાએ હિરણ નદીમાં ગટરનું પ્રદૂષિત પાણી ઠાલવાતું હોવાનું સ્વીકાર્યું છે। સાથે જ કહ્યું છે કે 5 વર્ષ પૂર્વ રાજ્ય સરકાર દ્વારા ભૂગર્ભ ગટર યોજના અમલમાં આવતા તાલાલા શહેરમાં અંદાજિત 45 કરોડના ખર્ચે આ યોજના અમલી બની છે, પરંતુ પાલિકા તંત્રએ ગટર સ્પોર્ટ કર્યો હતો કે વીજ કનેક્શન ના મળવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। પાલિકાનો 10 કરોડના ખર્ચે એસટીપી પ્લાન તૈયાર છે, પરંતુ વીજ તંત્રના વાંકે પાલિકા પરેશાન છે અને પાલિકા તંત્રને પીજીવીસીએલ દ્વારા નવું વીજ જોડાણ આપવામાં આવતું નથી। આણંદ પંથક